આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ માં યુનિટ 1 વિની સ્માઈલ એટલે કે વિની નું સ્મિત એ આ યુનિટ જોઈશું આપણે તેમાં એક્ટિવિટી 1 જોઈએ એક્ટિવિટી 1 છે જેમાં એક સરસ મજાની પોયમ આપેલી છે હવે આ પોયમ માં છે એ એક નાનકડો બાળક છે અને એ બાળક છે તેની પાસે રહેલી વસ્તુઓને કેવી રીતે ઉપયોગ કરે છે અને તેના દ્વારા તે કેવી પ્રવૃત્તિ કરે છે તે વિશે જણાવવામાં આવ્યું છે અને એક્ટિવિટી 1 માં આવતા સ્પેલિંગ આપણે જોઈએ પહેલું છે રિસાઇટ રિસાઇટ એટલે ગાવું બોટ બોટ એટલે ખરીદવું બોટ એટલે ખરીદવું જે બાય નું પાસ્ટ ટેન્સ નું રૂપ એટલે કે વી2 નું રૂપ છે પછી છે બટરફ્લાય બટરફ્લાય એટલે પતંગ પછી છે કોટ કોટ એટલે પકડ્યું જે કેચ નું પાસ્ટ ટેન્સ નું રૂપ કેચ એટલે પકડવું અને કોટ એટલે વી2 નું રૂપ પકડ્યું પછી ફ્લ્યુ ફ્લ્યુ એટલે ઉડાડ્યું અથવા તો ઉડ્યું ફ્લાય નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એટલે ઉડાડ્યું પછી વિસર વિસર એટલે સિસોટી પછી બ્લ્યુ બ્લ્યુ એટલે વગાડ્યું અથવા તો વગાડી જે બ્લો નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે બ્લો એટલે વગાડ્યું અને બ્લ્યુ એટલે વગાડ્યું પછી છે બેલ બેલ એટલે ઘણ રેન રેન એટલે વગાડ્યું જે રિંગ નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે રિંગ એટલે વગાડ્યું અને રેન એટલે વગાડ્યું પછી સોંગ સોંગ એટલે ગીત સેંગ સેંગ એટલે ગાયું જે સિંગ નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું પછી ડ્રીવ ડ્રીવ એટલે દોર્યું જે ડ્રો નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે ડ્રો એટલે દોરવું અને ડ્રીવ એટલે દોર્યું પછી છે ન્યૂ ન્યૂ એટલે જાણ્યું જે નો નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે નો એટલે જાણવું અને ન્યૂ એટલે જાણ્યું પછી છે થિંગ થિંગ એટલે વસ્તુ તો એક્ટિવિટી 1 અને તે પોયમમાં છે આપણે આટલા શબ્દો છે એ નવા શબ્દો છે ત્યારબાદ આપણે પોયમ જોઈએ એક્ટિવિટી 1 લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર કે શિક્ષકની સાથે ગાઓ ધ લિટલ વન એટલે એક નાનકડું બાળક This is the bag the little one bought. કે આ એક બેગ છે એટલે થેલો છે જે નાના બાળકે ખરીદ્યું. Buy નું past tense નું રૂપ છે bought. Buy એટલે ખરીદવું અને bought એટલે ખરીદવું. પછી બીજી લીટી This is the butterfly the little one bought. કે આ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. જો અહીંયા તમે ચિત્રમાં આ બધી વસ્તુઓ છે જોઈ શકો છો. પછી છે કોટ કોટ એટલે પકડ્યું કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું એનો પાસ્ટ ટેન્સ નું રૂપ છે પછી ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ કે આ પતંગ છે જે નાના બાળકે ઉડાડ્યું ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એટલે ઉડાડ્યું પછી ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ કે આ સિસોટી છે જે નાના બાળકે વગાડ્યું બ્લો એટલે વગાડવું ફૂંક મારીને વગાડવું હોય એટલે કે એને બ્લો કહેવાય એટલે વગાડવું અથવા તો ફૂંકવું અને બ્લ્યુ એટલે વગાડ્યું જે વી ટુ નું રૂપ અથવા તો પાસ્ટ ટેન્સ નું રૂપ છે પછી છે ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેન કે આ છે એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યું રિંગ એટલે વગાડવું અને રેન એટલે વગાડવું પછી ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ કે આ એક ગીત છે જે નાના બાળકે ગાયું સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું જેનું વી ટુ નું રૂપ છે સેંગ પછી વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ સફેદ અને કાળો ગ્રીન એન્ડ રેડ એટલે કે લીલો અને લાલ ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ ધીઝ આર જો અહીંયા વ્હાઇટ એન્ડ રેડ સોરી વ્હાઇટ એન્ડ બ્લેક ગ્રીન એન્ડ રેડ એટલે કે ચાર છે શબ્દો આપેલા છે અથવા તો ચાર રંગોના નામ આપેલા છે એટલે એક કરતાં વધારે રંગ થયો એટલે બહુવચન થઈ ગયું કહેવાય માટે ટી એચ આઈ એસ ધીસ એટલે આ અને એનું બહુવચન થશે ટી એચ ઈ એસ ઈ ધીઝ એટલે આ તો એક કરતાં વધારે રંગ છે એટલા માટે અહીંયા ધીઝ લીધેલું છે ધીઝ આર ધ વર્ડ્સ કે આ બધા શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા રેડ એટલે વાંચવું અહીંયા રીડ એટલે વાંચવું થાય જેનું વી ટુ નું રૂપ પણ એ જ સ્પેલિંગ રહેશે રીડ નું વી ટુ નું રૂપ એનો ઉચ્ચાર થશે રેડ પણ સ્પેલિંગ એ રહેશે એટલા માટે સ્પેલિંગ છે એ બદલશે નહીં માત્ર
उच्चार बदलशे वी वन ना रूप में रीड उच्चार थशे अने वी टू ना रूप में रेड उच्चार थशे। पछी छे दीस आर द पिक्चर એટલે કે આ બધા ચિત્રો પિક્ચર્સ એક કરતા વધારે છે એટલે બહુવચન લીધું દીસ આર ધ પિક્ચર ધ લિટલ વન્સ ડ્રો કે આ બધા ચિત્રો છે જે નાના બાળકે દોર્યા ડ્રો એટલે દોરવું અને ડ્રો એટલે દોર્યા કે જે નાના બાળકે દોર્યા ઓલ ધીસ થિંગ્સ કે આ બધી વસ્તુઓ ધ લિટલ વન્સ ન્યુ કે નાના બાળકે જાણી કે આ બધી વસ્તુ એટલે કે જે તેને પ્રવૃત્તિ કરી છે એના વિશે બાળકે જાણી નો એટલે જાણવું K-N-O-W નો એટલે જાણવું જેમાં K છે એ સાયલન્ટ છે એટલે એનો ઉચ્ચાર થશે નહીં સ્પેલિંગમાં K લખવામાં આવશે માત્ર ઉચ્ચાર એનો નો થશે એટલે નો એટલે જાણવું અને ન્યુ એટલે જાણવું એટલે વી ટુ નું રૂપ થશે ન્યુ અને વી વન નું રૂપ થશે નો કે આ બધી વસ્તુઓ છે જે નાના બાળકે જાણે તો અહીંયા આ પ્રવૃત્તિમાં બાળકે તેની પાસે જે વસ્તુઓ છે એનો કેવી રીતે ઉપયોગ કર્યો અને તેના દ્વારા તેને કઈ પ્રવૃત્તિ કરી તે વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો। હવે આપણે એક્ટિવિટી 1 ની પોએમ જોયા બાદ આપણે નીચે આપેલું છે કે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ કે રાઇમિંગ વર્ડ્સની લિસ્ટ બનાવો મેક એટલે બનાવો અને લિસ્ટ એટલે એની યાદી સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો કૌંસમાં આપ્યું છે સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો। હવે રાઇમિંગ વર્ડ્સ એટલે કેવા વર્ડ્સ તો કે રાઇમિંગ વર્ડ્સ એટલે સરખો પ્રાસ અથવા તો સરખો ઉચ્ચાર થતો એવા અથવા તો અનુપ્રાસવાળા આ શબ્દો એવા છે કે જેના સ્પેલિંગ છે એ તો સરખા ના હોય પરંતુ તેના ઉચ્ચાર જોઈને તેને રાઇમિંગ વર્ડ કહેવાય કે જે બે સ્પેલિંગના ઉચ્ચાર સરખા થતા હોય કેવા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવાય કેવી રીતે તો કે આ શબ્દોમાં જો વાક્યમાં અથવા તો પોયમમાં કોઈ પણ લીટીમાં છે એ છેલ્લા બે શબ્દોનો ઉચ્ચાર સરખો થતો હોય તો એવા શબ્દ આપણને અહીંયા આપેલું છે એક એક્ઝામ્પલ તો એ જોઈએ આપણે કે એક્ઝામ્પલમાં આપ્યું છે ટોડ તો એનું બોલ હવે ટોડ અને બોલ આનો છે ઉચ્ચાર સરખો થાય છે એટલા માટે રાઇમિંગ વર્ડ્સ થશે। પછી બીજું આપ્યું છે ફ્લ્યુ તો ફ્લ્યુ જેવો ઉચ્ચાર થતો હોય એવો આપણે રાઇમિંગ વર્ડ્સ આપ્યો છે કાવ્યમાં તો બ્લ્યુ ફ્લ્યુ એટલે ઉડાડ્યું અને બ્લ્યુ એટલે વગાડ્યું હવે આનો ઉચ્ચાર ફ્લ્યુ અને બ્લ્યુ આનો પણ ઉચ્ચાર સરખો થાય છે તેવો બીજો શબ્દ આપણે જોઈએ તો કે રેન રેન અને એમાં જે ઉચ્ચાર વાળો સરખો શબ્દ એટલે કે એનો રાઇમિંગ વર્ડ સેમ રેન તો કે સેમ પછી રેડ રેડ અને રેડ હવે અહીંયા છે આર ઈ ડી આ રેડ છે એટલે લાલ થાય જે લાલ કલરનું છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ અને આર ઈ એ ડી આ રેડ છે એટલે વાંચ્યું જે રીડ નું પાસ્ટ ટેન્સ નું રૂપ છે પણ અહીંયા ઉચ્ચાર છે બેના સરખા થાય છે રેડ રેડ પછીનો સ્પેલિંગ આપણે જોઈએ તો કે ડ્રીવ તો એનો રાઇમિંગ વર્ડ થશે ન્યુ ડ્રીવ તો ન્યુ પછીનો રાઇમિંગ વર્ડ જોઈએ આપણે તો કે બોર્ડ તો એનો રાઇમિંગ વર્ડ થશે કોટ બોલ્ટ તો કોટ તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડ્સ જોયા કે જેના છે એ ઉચ્ચાર સરખા થાય છે ટોટ તો બોટ ફ્લ્યુ તો બ્લ્યુ રેન તો સેમ રેડ તો રેડ બ્લ્યુ તો ન્યુ ને બોટ તો કોટ હવે આવા તમે પણ અમુક પોયમ આપેલી હોય બીજી પોયમ તો તમે પણ આવા રાઇમિંગ વર્ડ્સ છે એ બનાવી શકો। હવે આપણે એક્ટિવિટી 1 માં રાઇમિંગ વર્ડની લિસ્ટ જોયા બાદ નીચે એક ટેબલ આપેલું છે જેમાં લખેલું છે કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીંયા આપેલો કોટો પૂર્ણ કરો જેમાં થિંગ્સ અને એક્શન્સ આપેલા થિંગ્સ એટલે વસ્તુઓ અને એક્શન એટલે કાર્ય અથવા તો જે કંઈ પણ ક્રિયા થઈ હોય તે અહીંયા છે પોયમ આપણે જોયા હતા કે બાળક પાસે ઘણી બધી વસ્તુઓ હતી અને એ વસ્તુઓનો તેને અલગ અલગ રીતે ઉપયોગ કર્યો હતો અને એ આપણને જણાવ્યું હતું તો આપણે એમાં જોઈએ એક એક્ઝામ્પલ આપેલું છે કે બેગ બેગ બાળકે હતું એ શું કર્યું હતું તો કે ખરીદ્યું હતું બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું તો બેગ છે એ બાળકે ખરીદી હતી એટલે બાય તો સામે લખવાનું કાર્ય એનું શું કાર્ય કર્યું હતું તો કે બોટ એટલે એને ખરીદી હતી પછી થિંગ્સમાં આપેલું છે કાઈટ કે પતંગ છે એ બાળકે શું એનું શું કર્યું હતું
પતંગ છે એ બાળકે ઉડાડ્યો હતો એટલે F L E W flew પતંગ છે બાળકે ઉડાડ્યો પછી થિંગ્સ માં ખાલી જગ્યા આપેલી છે અને એક્શન્સ માં છે એ આપણને કોટ આપેલું છે કોટ એટલે પકડ્યું તો એવી કઈ વસ્તુ છે કે જે બાળકે પકડી હતી તો એના માટે બટરફ્લાય પછી છે પિક્ચર્સ એટલે ચિત્રો તો ચિત્રોનો શું કર્યું બાળકે તો ચિત્રો છે એને દોર્યા એટલે ડ્રીવ ડ્રો એટલે દોરવું અને ડ્રીવ એટલે દોર્યા તો અહીંયા આપણે જોયું કે બેગ છે એ ખરીદી હતી પછી કાઈટ પતંગ છે એને ઉડાડ્યો હતો પછી બટરફ્લાય છે પકડ્યું હતું બેલ ઘંટ છે એને વગાડ્યો હતો સોંગ ગીત છે ગાયું હતું અને પિક્ચર્સ ચિત્રો છે એને દોર્યા હતા તો અહીંયા આપણે એક્ટિવિટી 1 માં છે એ V1 એટલે કે વર્બ 1 અને V2 એટલે કે વર્બ 2 અહીંયા V1 એટલે વર્બ 1 અને વર્બ 2 એ અહીંયા શું છે તો V1 એ વર્તમાનકાળનું રૂપ છે જે ક્રિયાપદનું પહેલું રૂપ દર્શાવે છે અને V2 છે એ ભૂતકાળનું રૂપ છે જે ક્રિયાપદનું બીજું રૂપ દર્શાવે છે તો અહીંયા આપણે ઘણા બધા V1 અને V2 ના રૂપ છે એ જોઈએ હવે આ સિવાય મિત્રો તમે એક્સ્ટ્રા વર્ગમાં છે એ બીજા નવા વર્ગ છે એટલે કે V1 અને V2 ના રૂપ છે એ શીખી શકો અને એના V3 ના રૂપ છે એ પણ તમે યાદ રાખી શકો તો એના માટે છે તમારે V1 V2 અને V3 ના ત્રણેય રૂપ યાદ રાખવા પડે હવે V1 એટલે કે વર્બ 1 જે ક્રિયાપદનું પહેલું રૂપ છે વર્તમાનનું રૂપ દર્શાવે છે પછી V2 નું રૂપ છે એટલે કે એ ભૂતકાળનું રૂપ કહેવાય તો એને વર્બ 2 એટલે કે V2 કહેવાય એટલે ક્રિયાપદનું બીજું રૂપ એ V2 અને V3 છે એ ભૂતકૃતં દર્શાવે છે એટલે એને V3 કહેવાય જે પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય એટલે V1 નું રૂપ એટલે મૂળ રૂપ પછી V2 નું રૂપ છે એ પાસ્ટ ટેન્સ નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ અને V3 નું રૂપ છે જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય એ ભૂતકૃતં રૂપ તો આ ત્રણેય રૂપો છે એ તમે યાદ રાખી શકો ક્રિયાપદના રૂપો કેવી રીતે તો કે ગો એટલે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે જોઈએ કે ગો એટલે જવું તો એ ક્રિયાપદ થયું જવાની ક્રિયા છે એ ક્રિયાપદ થયું એટલા માટે ગો છે એ V1 નું રૂપ કહેવાય પછી એનું V2 નું રૂપ જોઈએ તો કે વેન તો ગો નું વેન પછી એનું V3 નું રૂપ તો ગોન તો ગો વેન અને ગોન આવી રીતના તમે છે એ બીજા ક્રિયાપદના રૂપો યાદ રાખી શકો તો આના માટે વર્બના રૂપોને તમારે યાદ રાખવા પડે હવે આપણે એક્ટિવિટી 1 જોઈ ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 જોઈએ જેમાં લખેલું છે કે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો તો પહેલા છે અહીંયા શબ્દ આપેલા છે તે આપણે જોઈએ એમાં છે એ V1 ના રૂપ આપેલા છે અને બીમાં છે V2 ના રૂપ આપેલા છે તો બાય એટલે ખરીદવું તો એનું V2 નું રૂપ થશે બોટ પછી કેચ છે એટલે પકડવું તો એનું V2 નું રૂપ થશે કોટ ફ્લાય નું ફ્લ્યુ ફ્લાય એટલે ઉડવું ને ફ્લ્યુ એટલે ઉડ્યું બ્લુ એટલે ફૂકવું અને બ્લ્યુ એટલે ફૂક્યું અથવા તો વગાડ્યું પછી ડ્રો એટલે દોરવું અને ડ્રીવ એટલે દોર્યું નો એટલે જાણવું અને ન્યુ એટલે જાણ્યું પછી સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું અને રીડ એટલે વાંચવું અને રેડ એટલે વાંચવું પણ બંનેના છે સ્પેલિંગ સરખા થશે પછી ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા છે એમાં એના V1 ના રૂપ આપેલા છે પણ બીમાં છે એ કાવ્યના આધારે V2 ના રૂપ લખવાના છે તે આપણે જોઈએ નો છે નો એટલે જાણવું તો એનું પાસ્ટ ટેન્સ એટલે V2 નું રૂપ થશે ન્યુ પછી ફ્લાય એટલે ઉડવું તો એનું ફ્લ્યુ પછી સિંગ એટલે ગાવું તો સેંગ એટલે ગાયું પછી બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદવું સી રીડ એટલે વાંચવું ને રેડ એટલે વાંચવું પણ સ્પેલિંગ છે બંનેના સરખા રહેશે પછી કેચ એટલે પકડવું અને બોટ એટલે પકડવું પછી બ્લો એટલે ફૂંકવું અને બ્લ્યુ એટલે ફૂંકવું
अथवा तो वगाड़ी ड्रो एटले दोरवू अने ड्रीव एटले दोरवू। तो अहींया छे आपणे ए आ ए अने बी मां छे सामे विंटूना रूप लखवाना था जे आपणे काव्य प्रमाणे लख्या। हवे आपणे एक्टिविटी बे मां ए अने बी नी भाग जोयो त्यारबाद छे तेमां नीचे खाली जग्या आपेली छे जेमां लख्युं छे કે વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ને ખાલી જગ્યા પૂરો, એટલે કે જે આપણે આગળ વિભાગ એ અને બી જોયા તેમાં જે વિભાગ બી અહીંયા લખ્યો હતો એમાંથી વિભાગ બી માં શું હતું તો કે વી ટુ ના રૂપ હતા। હવે એ વી ટુ ના રૂપ છે એ આમાં યોગ્ય જગ્યાએ ખાલી જગ્યામાં જે આવતા હોય તે પૂરવાના છે। તો આ ચાલો આપણે જોઈએ, પેલી ખાલી જગ્યા છે માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ, મારા મમ્મીએ ખાલી જગ્યા સુગર એટલે ખાંડ ફ્રોમ ધ માર્કેટ એટલે બજારમાંથી। હવે બાય એટલે ખરીદવું અને એનું વી ટુ નું રૂપ આપણે બી માં આપેલું હતું કે બોટ, તો માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ, મારા મમ્મીએ બજારમાંથી છે એ ખાંડ ખરીદી। પછી બીજું છે ખાલી જગ્યામાં વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, કે અમે ખાલી જગ્યા કાઇટ્સ કાઇટ્સ એટલે પતંગ લાસ્ટ ઉત્તરાયણ એટલે કે ગઈ ઉત્તરાયણમાં, તો ફ્લાય એટલે ઉડાડવું અને ફ્લ્યુ એટલે ઉડાડ્યું, કે અમે ગયા ઉત્તરાયણમાં પતંગ છે એ ઉડાડ્યા। પછી ત્રીજી ખાલી જગ્યા છે માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, કે મારા મોટા ભાઈએ ખાલી જગ્યા બ્યુટીફુલ પિક્ચર એટલે કે સુંદર મજાનું ચિત્ર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, કોમ્પિટિશન એટલે સ્પર્ધા અથવા હરીફાઈ અને સ્કૂલ એટલે સ્કૂલમાં જે સ્પર્ધા હતી એમાં મારા ભાઈએ મોટા ભાઈએ છે એ ચિત્ર દોર્યું, તો ડ્રો એટલે દોરવું અને એનું વી ટુ નું રૂપ હતું આપણે ડ્રીવ, માય યંગર બ્રધર ડ્રીવ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, મારા મોટા ભાઈએ છે સ્કૂલની કોમ્પિટિશનમાં સુંદર મજાનું ચિત્ર છે દોર્યું। પછી ચોથી ખાલી જગ્યા છે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર, કે ટ્રાફિક પોલીસે વિસલ એટલે કે સિસોટી છે એ વગાડી અને સ્ટોપ ધ એટલે કે ઊભી રાખી ધ કાર એટલે કે કારને ઊભી રાખી, તો બ્લ્યુ બ્લો એટલે વગાડ્યું અને બ્લ્યુ એટલે વગાડ્યું, તો એની ખાલી જગ્યા થશે ટ્રાફિક પોલીસ બ્લ્યુ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર, કે ટ્રાફિક પોલીસે છે એ સિસોટી વગાડી અને કારને છે એ સ્ટોપ રાખી। હવે પાંચમી ખાલી જગ્યા આપણે જોઈએ કે આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ, એટલે કે આઈ રેડ રીડ એટલે વાંચવું અને રેડ એનું પાસ્ટ ટેન્સ છે, આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ કે મેં આજે સવારે રામાયણ વાંચી। માય પછી છઠ્યું માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ, એટલે કે મારા ગ્રાન્ડફાધર દાદા છે એ ચાર ભાષા જાણતા હતા, ન્યુ એટલે સોરી નો એટલે જાણવું અને ન્યુ એટલે જાણતા હતા। પછી સાતમું છે ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રીઉ એટ ધ સ્ટમ્પ્સ, કે ચેતેશ્વરે છે એ બોલ પકડ્યો, કેચ એટલે પકડવું અને કોર્ટ એટલે પકડ્યું, ચેતેશ્વર કોટ ધ બોલ ચેતેશ્વરે બોલ પકડ્યો એન્ડ અને થ્રીઉ એટ ધ સ્ટમ્પ અને સ્ટમ્પ તરફ છે એને બોલ ફેંક્યો, થ્રો એટલે ફેંકવું અને થ્રીઉ છે એનું પાસ્ટ ટેન્સનું રૂપ છે કે થ્રીઉ એટલે ફેંક્યો। પછી આઠમી ખાલી જગ્યા ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી, એટલે કે આજે સેજલે છે એ સરસ મજાનું ભજન છે એ પ્રાર્થના સભામાં ગાયું, સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું, સિંગનું પાસ્ટ ટેન્સ સેંગ। તો ચાલો આપણે આ ખાલી જગ્યા છે એ વિભાગ બીમાંથી છે વી ટુ ના રૂપ પસંદ કરી અને લખ્યું।